नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। जागृत थेंगे। ओम। नम सद्गुरु चरण सदा शरणम्। मम 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 सद्गुरु चरण सदा शरणम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म बुभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुपुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परमपराचार्य गुरवे नमो नमः। આજનો સ્વાધ્યાય ધર્મ વાર્તા રૂપે લઈએ છીએ। બહુ શાસ્ત્રીય ઊંડાણમાં ન જઈએ, શાસ્ત્રોક્ત તો અનુસરવું જોઈએ। બહુ શાસ્ત્રીય ચર્ચા વિચારણામાં ન જઈએ, કારણ કે ઘણી વસ્તુઓમાં એક મત નથી। વળી બંને કારણ છે, આપણી શક્તિ પ્રમાણમાં ઓછી છે, આપણે માનતા હોય કે ન માનતા હોય, અને દેશકાળ પણ અનુકૂળ ઓછા છે। દેશકાળ તો આપણા હાથમાં નથી, પણ આપણી શક્તિ આપણા હાથમાં છે। એ કેવી રીતે સાહેબ? કે જો
તું નાનો હતો, 10-12 વર્ષનો, ત્યારે તું બહુ તબિયત સારી નહોતી રહેતી, સુકલકડો હતો. પછી કોઈએ કહ્યું કે ભાઈ તમે જરા વ્યાયામશાળામાં જાઓ અને કસરત બસરત બરાબર કરો, ખોરાક બરાબર વ્યવસ્થિત લો. તો તે એમ કર્યું અને અત્યારે 20-21 વર્ષનો થયો તો એકદમ અપ ટુ ડેટ તંદુરસ્તી મળી છે, પ્રાપ્ત થઈ છે. એમાં તો પુરુષાર્થ કર્યો, કારણ કે પોતાને શરીર માને છે અને લોકો દુબળો પાતળો કહેતો એને ગમતું નથી. જ્યાં ખરેખર નિશ્ચયથી પોતાનું ચાલતું નથી ત્યાં તો પુરુષાર્થ બહુ કરીએ છીએ. શરીર સુકલકડું રહેવું કે શરીર બહુ પહેલવાન જેવું થવું એ નિશ્ચય નહીંની અપેક્ષાએ આપણા હાથનો વિષય નથી. પણ ત્યાં દુનિયાની વાતમાં તો શ્રદ્ધા છે. તો અહીંયા પણ શ્રદ્ધા કરવી કે આપણે ધારીએ તો સુધરી શકીએ છીએ, ત્યાં તો 100% સાચું છે. સ્વદ્રવ્યની પરિણતિનો કર્તા આત્મા છે. તમે મને ગાળ દો તો મારે ગુસ્સો કરવો કે નહીં એ મારા હાથમાં છે. તમે મને નીચે આસને બેસાડ્યો, હું તમારે ઘેર આવ્યો ને પાણીનો ભાવ તમે ન પૂછ્યો તો ગુસ્સો કરવો, અપમાન અંદરમાં માનવું વગેરે એ આપણા હાથની વાત છે. પાણી ન આપ્યું એ પૂર્વકર્મનો દોષ છે, પણ ગુસ્સો કરવો કે ન કરવો, અપમાનની થઈ જવું કે ન થઈ જવું એ વર્તમાનમાં આપણા હાથની વાત છે. માટે ધર્મમાં તો ધર્મ કર્માની અત્યારે આપણામાં ઘણી સ્વતંત્રતા છે. શક્તિ ઓછી છે પણ એ શક્તિને જેમ પેલો દુબળો પાતળો હતો, દંડ બેઠક ને આસન ને દૂધ ને બદામ ને બધું ઘણું બધું કર્યું અને તબિયત મજબૂત બનાવી. આત્મા અજ્ઞાની છે, સત્ય તત્વને જાણતો નથી, સત્સંગ કરતો નથી, ભાવપૂર્વક ભક્તિ કરતો નથી, પાપથી પાછો ફરતો નથી. ત્યારે શ્રી ગુરુદેવ સંત ધર્માત્માઓ કરુણા કરીને કહે છે, હે ભાઈ, હે વત્સ, તું સત્સંગ કર. હે વત્સ, તું સમજણપૂર્વક ભક્તિ કર. હે ભક્ત, જન તું વ્યસનો બિલકુલ કર જ નહીં. આપણને બધું ગમતું નથી પણ એ ગમાડું, એ ગમાડું, એમ અહીંયા આગળ એનથી સહેજ આગળની વાત કરે છે. અભ્યાસ નહીં હોવાને લીધે અને આજુબાજુના લોકો પણ વિપરીત પ્રવર્તન કરતા હોવાને લીધે કે આ બધા કરે એમ હું કરું. કાલ વાત આવી ગઈ, બધા કરે એવું નહીં કરવાનું, સારું હોય તે કરવાનું, સાચું હોય તે કરવાનું, સંત જ્ઞાની ભગવંતોએ કહેલું હોય તેવું કરવાનું. એવી 143 ની પહેલી આજ્ઞા છે. ત્રણ 143 પૃષ્ઠ સંખ્યામાં 229 છે. ત્રીજી આજ્ઞા
પત્રાંક શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 143, બીજી અને ત્રીજી બંને લેવી. આમ તો બીજી ત્રીજી ચોથી ત્રણે આવે છે આજના વિષયમાં, માત્ર વાંચી જાઉં છું. પહેલા જે ઇમિડિયેટ લાગુ પડે છે એ વાંચું છું. ત્રીજી, આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થા, એ કરતા હવે અટકો. આમ તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે, કંઈ બહુ સમજવામાં કંઈ અઘરું નથી. આટલા કાળ સુધી જે કર્યું, નોકરી, ધંધો, કુટુંબની સેવા, થોડી રખડપટ્ટી વગેરે, ગુજરાત તોછડી ભાષામાં બોલો, તમે કહો છો વી આર ગોઈંગ ફોર હોલિડેઝ. હોલિડેઝ ને હોલિડેઝ માટે જાઓ, હોલિડેઝ બંધ કરી દો, HOLI નહીં, હોલિડેઝ, HOLY, જનરલ. આપણે ઇમ્પ્રેક્ટિકલ નથી, આપણે કે મુનિ ધર્મનો ઉપદેશ આપતા નથી, આપણે આપી શકીએ પણ નહીં, આપણે એવી લાયકાત નથી. શ્રાવક ધર્મનો ઉપદેશ પણ આપણે પૂર્ણપણે આપી શકતા નથી, પણ અભ્યાસ કરી શકીએ, અભ્યાસ કરી શકીએ. જ્ઞાનીઓ પણ પોથી પંડિત નથી, આપણને એવું લાગે છે, કારણ કે આપણી દ્રષ્ટિ પહેલા PhD, ડિલીટ, FCA, LLM, MCOM એના પર છે. આવું બધું ભણેલા છો તમે, આવું બધું તમે ભણે છો, એવું નથી ભણે. શું કહે છે કૃપાણી? નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી. દુનિયાના લોકો શું કહે, સાહેબ તમે તો કઈ મજા જ કરવાની ના કહો છો, અમારે કઈ મજા જ નહીં કરવાની, અમારે કઈ મજા જ નહીં કરવાની. અરે ભાઈ, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, કન્ડિશન એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી. સખત કેદની સજા થાય એવું નથી કરવું, આપણને સમજણમાં નથી આવતું અને આપણને ગમતા નથી, તો પણ ભગવાન, ગુરુદેવ, આચાર્યો, સંતો, સાચા ધર્માત્માઓ એ કોઈ પોથી પંડિત નથી. અને પછી એની આગળ ઉપર ને નીચે વાક્ય છે, સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. થોડું અઘરું છે પણ કરો એમ નથી કીધું, જુઓ વાંચો, કર્યા રહો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ છે, ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન બોયઝ, સિન્સિયરલી, ઓનેસ્ટલી એન્ડ વિથ ઓલ યોર ઇનર એફર્ટ્સ, સિન્સિયરલી, ઓનેસ્ટલી એન્ડ વિથ ઓલ યોર એફર્ટ્સ. અને એની નીચેનું પણ કીધું, તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા. આપણે આજે ટૂંકમાં ગૃહસ્થના વ્રતોની થોડી વિચારણા કરવાના છીએ, સમયની મર્યાદા, વિચારણા નહીં, વિહંગાવલોકન, બર્ડ્સ આઈ વ્યુ ઓફ ધ ડ્યુટીઝ ઓફ અ ટ્રુ જેન્ટલમેન ઓર અ હાઉસ હોલ્ડર. સદગૃહસ્થે કેવી રીતે પાપોથી, પાપોની ઓછપ કરવી, પાપો ઓછા કરવા, પાપોને ઘટાડવા, પાપ પ્રવૃત્તિથી પાછા વળવું. માઇન્ડ યુ, પાપ પ્રવૃત્તિ,
પાપ વૃત્તિ એકલી નહીં, પાપ વૃત્તિથી તો પાછા ફરવું જ, પણ પાપ પ્રવૃત્તિથી પણ પાછા ફરવું. કારણ કે પાપ વૃત્તિ અને પાપ પ્રવૃત્તિ બંને ઇન્ટરકનેક્ટેડ, ક્લોઝલી ઇન્ટરકનેક્ટેડ. પ્રશ્ન હતો બેનશીનો, દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ ઇથો દ્વયમિદમ નનુ શબ્દપેક્ષમ તસ્માન મુમુક્ષુ અધિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતિત્ય યદિ વા ચરણમ પ્રતિત્ય. મોટા પુરુષ છે, એમકોમ નું લેક્ચર આપે છે, પણ ગુજરાતીમાં બોલે છે એટલે આપણને સમજણ પડે એવી રીતે બોલે છે. એવું નથી કહેતા કે અમે કર્યું એવું તું કર, એવું તો કરી શકવાના નથી આપણે. એમની ચરણરજ પણ હજુ આપણે આપણા માથા ઉપર ચડાવવાની યોગ્યતા ધરાવતા નથી. તમે એને ખોટું લાગે તો માફ કરજો, હું મારી વાત કરું છું. પણ બોલીએ છીએ ખરા, પણ બરાબર સમજી નથી બોલતી. તે ગુરુ ચરણ જહા ધર જગ મે તીરથ તે સૂરજ મમ મસ્તક ચડો ભૂદર માંગે એ તે ગુરુ મેરે મન બસો તે ગુરુ મેરે ઉર બસો. કેમ નથી કરી શકતા? કારણ કે એમને ઓળખ્યા નથી, ભગવાનને નથી ઓળખ્યા, ગુરુને પણ ઓળખ્યા, છતાં માન શક્તિ છુપાવ્યા વિના ગુરુદેવની આજ્ઞા અંતરમાં માનવી અને જીવનમાં ઉતારવી. બહુ ટૂંકામાં સમ્યગ જ્ઞાની હોય બહુરિ દૃઢ ચારિત લીજય એક દેશ અરુ સકલ દેશ તસુ ભેદ કહી જય ત્રસ હિંસા કો ત્યાગ વૃથા થા વરણ હિંસારે સંહારે પરવધકાર કઠોર નિંદ્ય નહીં વચન વિચ ઉચારે ત્રસ હિંસા કો ત્યાગ વૃથા થા વરણ સંહારે. ભગવાનના તો આમાં તો બધા જે બહુ હોશિયાર હોય, વિવેકી હોય, વીર્યવાન હોય, એને તો રત્નકરણ શ્રાવકાચાર અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય વગેરે ગ્રંથો વાંચવા અને સર્વાર્થ સિદ્ધિ એટલે કે તત્વાર્થ સૂત્રની ટીકા વાંચવી, માત્ર બોલી જાઉં છું, પ્રમત્તયોગાત પ્રાણવ્યપરોપણમ હિંસા. ભગવાનનું સૂત્ર છે, ઉમાસ્વામી ભગવાન. પ્રમાદને વશ થઈ અને શરીર વગેરેની વાણી વગેરેની
એવી ક્રિયાઓ કરવી કે જેથી બીજા જીવોને દુઃખ થાય, નુકસાન થાય, હિંસા વગેરે થાય, એમના હાથ પગ અંગ ઉપાંગ વગેરેનું છેદન થાય એવું કરવું નહીં, એને અહિંસા વ્રત કહેવામાં આવે. ત્યાર પછી અસત અભિધાનમ અનૃતમ, એટલે કે જૂઠું બોલવું એ અસત્ય વ્રત છે. અદત્ત આદાનમ સ્તેયમ, જે વસ્તુ આપણી માલિકીની ન હોય વ્યવહારથી, તે વસ્તુને ગ્રહણ કરવી લઈ લેવી એ ચોરી નામનું પાપ છે. મૈથુનમ અબ્રહ્મ, અહીંયા જનરલ સ્ટેટમેન્ટ કર્યું છે, આપણે ગૃહસ્થોને માટે સ્વદારા સંતોષ વ્રત, સમાજ અને અગ્નિની સાક્ષીએ જો સ્વીકારી હોય તો એવી પોતાની ધર્મપત્ની સિવાય બીજી કોઈ પણ સ્ત્રીનો વિચાર આદિ કરવા તો તે અણુવ્રતનો બ્રહ્મચર્યનો ભંગ છે. કોના? સ્વદારા સંતોષ વ્રતનો ભંગ છે. અને મૂર્છા પરિગ્રહ, જે જગતના પદાર્થો જે આપણા નથી, આપણા થઈ શકતા નથી, તે મારા છે, તેને પોતાના માનવા અને તેની વૃદ્ધિમાં લાગ્યા રહેવું, એને ભગવાન અપરિગ્રહ અથવા પરિગ્રહ પરિમાણ નો ભંગ. આચાર્ય મહારાજનો તો માત્ર ઉલ્લેખ જ કર્યો, કારણ કે એમની વ્યાખ્યા પાળવાની શક્તિ તો આપણામાં છે, પણ હજુ આપણામાં એટલા વૈરાગ્ય અને અભ્યાસ પ્રગટ્યા નથી. એટલે જ્ઞાની પુરુષોની વાણી દ્વારા ટૂંકમાં સમજી, છ ઢાળાનું માધ્યમ છે, લગભગ 150 વર્ષ થયા. ત્રસહિંસા કો ત્યાગ વૃથા થા વર્ણ સંહાર, હાલી ચાલી શકે અને આંખથી દેખી શકાય એવા જીવોને મારવા નહીં, તેઓને દુઃખ પડે તેવું કરવું નહીં, તેઓનો ઘાત થાય તેવું કરવું નહીં, તેમને પીડા ઉપજે એવું આપણે કરવું નહીં. એટલે મનુષ્ય પણ એમાં આવી ગયો, જાનવરો કૂતરા બિલાડા વગેરે પણ આવી ગયા, નોકર ચાકર દાસ દાસી વગેરે પણ આવી ગયા, અને કીડા મકોડા વગેરે પણ જે આંખથી દેખી શકીએ છીએ એ પણ આવી ગયા. તો એમને બુદ્ધિપૂર્વક આપણે દુઃખ દેવું નહીં. બીજું કામ કરીએ અને એમને દુઃખ પડે એ વાત જુદી થઈ. કોઈ કે સાહેબ આપણે કચરો વાળવો કે ન વાળવો? કે કચરો વાળવો પડે, ગૃહસ્થને કચરો વાળવો પડે, પણ તેમાં યત્ન રાખવી કે કીડીઓ હોય તો આપણે પહેલા એને ઉડાડી દેવી, અથવા એ કીડીઓ જતી રહે એવી કંઈક વસ્તુ મૂકવી એટલે એની વાસથી જતી રહે, પછી આપણે કચરો વાળવો. બધી આમ આમ કરીને વાળી નાખીને આમ પાણી ઢોળી દઈએ તો બધી કીડીઓ કેટલી મરી જાય, મકોડા પણ મરી જાય, બીજા વંદા પણ મરી જાય, બીજા એવી નાની કંસારી પણ મરી જાય, એવું કરવું જોઈએ. બાથરૂમમાં જ્યારે જઈએ નાવા ચાલુ કરીએ ત્યારે જોઈ લેવું જોઈએ, યાદ રહેતું બીજી વસ્તુઓના વિચારમાં ચાલ્યા જઈએ, ફાટ દઈને
શાવર બાદ કે કેટલી એક મોટી ડોલ હોય તો ઘણી થઈ ગઈ. વિચારી વૃથા થાવર ન સહારે, જેટલું જોઈએ તેટલું જ પાણી વાપરવું. જેટલો જોઈએ તેટલો જ પંખો વાપરવો. એ વગેરે પ્રકારે અહિંસા પાળવામાં ધ્યાન રાખવું. ચરણાનુયોગની મુખ્યતાથી વાત ચાલે છે અત્યારે. અત્યારે અધ્યાત્મ લાવવું નહીં, એક જીવ બીજા જીવને મારી શકતો નથી એવું બધું લાવવું નહીં, તો આખો ભગવાનનો માર્ગ જ ખોટો પડે. આપણી અસાવધાનીથી, આપણા ખોટા અભિપ્રાયથી, વેરભાવથી કોઈ પણ જીવને મારવો એ આપણા માટે યોગ્ય નથી. હા, રાજાને એવું કરવું પડે, જ્ઞાની રાજા હોય તો, પણ એ શેને માટે કરે છે? એને મારવા માટે નથી કરતો, ન્યાયની રક્ષા માટે કરે છે. ન્યાયની રક્ષા માટે કરે છે. એવી રીતે શાવકે પણ કરવું જોઈએ. પોતાની સ્ત્રી ઉપર કોઈ હુમલો કરે તો એને એનો પ્રતિકાર કરવો જોઈએ, પણ એમાં એને મારવાની ભાવના નથી આપણે. પણ એ જે અન્યાય કરે છે એનો પ્રતિકાર કરવાની ભાવના એ પ્રકારે સમજી લો. થાવરના સહારે એની વાત ચાલતી હતી, ચાલતા ચાલતા મેંદી તોડીએ, ચાલતા ચાલતા જરૂર ન હોય ને ઘાસ ઉપર પગ મૂકીને બધું એ કરીએ, તો એવું કરવું. આમાં તો ત્રસની વાત કરી છે એટલે ના, આમાં વૃથા થાવર ન સંહારે. પ્રયોજન વગર મહેંદી તોડવી નહીં, ફૂલ તોડવા નહીં. પ્રયોજન હોય તો એક ફૂલ તોડવું, એ વાત જુદી છે. ન ચાલે એવું હોય તો પરવધકાર કઠોર નિંદ્ય નહીં વચન ઉચ્ચારે, જેનાથી બીજાનું હૃદય ભેદઈ જાય એવું વચન આપણે બોલીએ નહીં. ક્રોધને અભિમાનને વશ થઈને બીજા જીવોનું હૃદય ભેદાય એવું વચન આપણે બોલવું નહીં. આપણા વ્રતની વાત ચાલે છે, મુનિના વ્રતની વાત જ ચાલે. આગળ કહે છે, જલમૃતિકા બિન ઓર નાહી કછુ ગહે અદત્તા, નિજ વનિતા બિન સકલ નારી રહે વિરત્તા. પાણી અને માટી, ત્રણગણું વ્રત છે. પાણી અને માટી સિવાય બીજાની માલિકીની કોઈ પણ વસ્તુ આપણે લઈ લેવાય નહીં. કેવું જોઈએ આપણે? કેન આઈ યુઝ યોર પેન ફોર અ મિનિટ? આપણી પાસે ભૂલી ગયા હોઈએ આપણે પેન તો આપણે માંગીશું, કેન આઈ હેવ યોર પેન પ્લીઝ? એ ના કહેતો ન વપરાય. આપણે એના ખિસ્સામાંથી આમ ફટ દઈને લઈ ન લેવાય. વસ્તુ નાની છે, સાવધાની કેટલી છે એની વાત ચાલે છે. અંદરમાં સાવધાની કેટલી છે, અંદરની સાવધાની હોય એ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવું જોઈએ. નિજ વનિતા વિને સકલ નારીસો રહે વિરત્તા. સમાજ અને અગ્નિની સાક્ષી ધર્મપત્ની તરીકે જો સ્વીકારી હોય કોઈ સ્ત્રીને, તો એ પોતાની ધર્મપત્ની સિવાય સર્વ, નાની હોય તો દીકરી, સમવયસ્ક હોય તો બહેન, અને મોટી હોય તો માં, એમ માનીને કુદૃષ્ટિ કરાય નહીં. કુદૃષ્ટિ કરવી નહીં, સાવધાન રહેવું. એ પ્રમાણે માતા હોય પણ એ પ્રમાણે વિચારી લેવું જોઈએ.
વૈષ્ણવજન એ પ્રમાણે સમજી લેવું. ભાઈ હમણાં જે ગાયન ગાયું પદ બોલ્યા એમાં ઘણું બધું આવી ગયું, એટલું કરી તો અધધ થઈ જાય, એટલું કરી તો મહાપુરુષ થઈ જાય. આ તો સામાન્ય વિષય વિચારીએ છીએ આપણે, પ્રયત્ન કર્યા જ કરવાનો છે. કારણ કે કૃપાળુદેવે નાનપણમાં 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે 45માં પાઠની અંદર, અહીંયા તો આપણે 5 જ લેવાના છે, ત્યાં તો યાદ હોય તે બોલો સાથે, દ્વાદશ વ્રત અને દીનતા ધર સાત્વિક થાઓ સ્વરૂપ વિચારી, એમ જનેમ સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવ હારી, એમું જનેમ સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવ હારી. અપની શક્તિ વિચાર પરિગ્રહ થોરો રાખે, દશ દિશ ગમન પ્રમાણ ઠાન તસુ સીમન નાખે. અત્યારે અમાન્ય વર્તમાન કાળની આપણા દેશની સંસ્કૃતિ ઉપર થયેલો જે મોટો ઘાત, ખૂબ ખર્ચો અને એ ખર્ચ પૂરો કરવા માટે ખૂબ કમા, ભગવાન મહાવીરના આજ્ઞાથી બરાબર વિરુદ્ધ, એમાં આપણે આગળ વાણિયા આગળ ભગવાન મહાવીરની આ ખૂબ ખૂબ ખર્ચો અને ખૂબ કમાવ, આખો દિવસ ખર્ચવાનો અને બાકીનો સમય કમાવાનો. મહાત્મા ગાંધીજીનું નામ લઈએ છીએ, પ્લેન લિવિંગ હાઈ થિંકિંગ, લાલ બહાદુર શાસ્ત્રીનું નામ લઈએ છીએ, ભારતના વડાપ્રધાન પાસે મોટર લેવાના પૈસા નહોતા, એમનું શરીર છૂટી ગયું ત્યારે એમના નામે મોટર નહોતી, હપ્તે લીધી હતી, લેવી પડે એટલા માટે હપ્તે એમને લેવી નહોતી, પણ વડાપ્રધાનનો દરજ્જો હતો એટલે સાયકલ પર સામાન્ય રીતે જવાય નહીં, વડાપ્રધાનને ન જવાય. એટલે ચીફ મિનિસ્ટર તો જતા હતા, આંધ્રપ્રદેશના વચ્ચે હતા ને, હા ચંદ્રબાબુ, ભલે ગમે તે કારણસર પણ જતા હોય, પણ સાયકલ પર જતા, પણ પ્રાઇમ મિનિસ્ટર તરીકે ન જવાય. કારણ કે પ્રોબ્લેમ ઉંમરનો પણ હોય, ડિસ્ટન્સનો પણ હોય અને ટાઈમનો પણ હોય, એકલા સ્ટેટસનો નહીં, સ્ટેટસનો પણ ખરો પણ એ ગૌણ છે. લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેટસ નહોતા, એ વાત પૂરી કરી દઈએ. તે વખતે ઇંગ્લેન્ડમાં રહેવાનું હતું અને એમનો ફોટો આવ્યો કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની વરણી થઈ છે. ફર્ગ્યુસન એન્ડરસન અમારા સાહેબ હતા, સિનિયર ડોક્ટર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. ડોક્ટર સ્વામીજી, હુ ઇઝ ધીસ ફેલો? શોર્ટ, થીન, ડાર્ક, હેવ યુ નો અધર પર્સન ટુ સિલેક્ટ દેટ યુ હેવ ચોઝન સચ અ મેન એઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ યોર કન્ટ્રી? There must be some reason, sir. I don't know very much. ને પછી તરત જ 6-12 મહિનામાં યુદ્ધ થયું અને ભારત એ યુદ્ધ જીતી ગયું અને એમણે મને તરત કીધું, આઈ એમ વેરી સોરી ડોક્ટર સોનેજી, ધેટ ડે આઈ હેડ મેડ અ રોંગ રિમાર્ક. Your Prime Minister must be an excellent person
very strong will and very brave person. He has won the battle outright. Congratulations to him. Mate Bhagavan ne je kidhu che, santo ni vani che, mahapurusho nu jivan che, emathi apne shikhvanu che. At least ahi baithela hai to shikhu j joye ke have hu કમાવામાં સીધો રસ લઈશ નહીં. તમારે કોઈ સલાહ સૂચન હોય તો કહેજો, જો સગવડ હોય તો. આટલા પૈસા અમારા નામે રાખીએ છીએ, એના વ્યાજમાંથી જે આવે એ અમે જમીશું, ખાઈશું, પીશું, રહીશું અને દાન દઈશું. એમાંથી પછી અમે ગુજરી જઈએ પછી એ પૈસામાંથી અમુક પૈસા તમે લઈ લેજો અને અમારા વિલમાં લખા પ્રમાણે એ પૈસા તમારે વાપરવાના નથી પણ ધર્મ કાર્યમાં દેવાના. પરિગ્રહ પરિમાણ વ્રતની વાત ચાલે છે, અભ્યાસ કરવો જોઈએ. દરરોજ બોલીએ તો છીએ, પેલા કોનું સામાયિક કરતા હતા, પુણ્યા શ્રાવકની વાતો કરીએ છીએ અને અત્યારે 18 ફેક્ટરી છે પણ હવે 22 કરવાની છે. 18 ફેક્ટરી છે પણ 22 કરવી છે. મારી તમારી વાત ચાલે છે, યુ હેવ ટુ બી કેરફુલ અબાઉટ ઇટ. ચાર પેઢી દરરોજના 2000 રૂપિયા વાપરે તો પણ ખૂટે એમ નથી. જે કઈ 88 કરોડ કે 70 કરોડ જે તમારે હોય તે, તો પણ જો બીજી નવી ફેક્ટરી. દીકરા પણ કંટાળી ગયા છે કે ડોહા, તમે હવે ડોહા તો કહેવાય નહીં મોડે. એની બાને કે બાપુજીને કોને કહી કે 12 વાગ્યા પહેલા ઓફિસે ન આવે પણ ડોહો 8 વાગે જાય અને પેલો પિયુન ન આવ્યો હોય તો ડુપ્લિકેટ ચાવી રાખ્યો પોતે ઉગાડી તો ન શકે. ડોહો કેવી રીતે આમ કરું? હવે અત્યારે તો તમારે ન હોય પેલું શું શટર. હા, એટલે કોઈ બીજાને બોલાવે, ભાઈ જરા ઉપાડજો ને. દીકરા આવે 10:30 વાગે પણ ડોહો જાય 8:30. આ મારી તમારી વાત ચાલે છે, વી હેવ ટુ બી વેરી કેરફુલ. બસ એક તો 5 અણુવ્રતની વાત કરી, આપણા જીવનમાં ઉતરે અને ફરજિયાત જે સમયે પૈસા કમાવવામાં અથવા પરિગ્રહને વધારવામાં અથવા પરિગ્રહની દેખરેખ રાખવામાં વાપરીએ છીએ એ ઓછો કરીએ. એમાં છોકરાઓ નારાજ થાય તો કંઈ વાંધો નહીં, અત્યારે છોકરા નારાજ થતા નથી પણ ધારો કે નારાજ થાય તો પણ એમને કહેવું, આઈ વિલ હેલ્પ યુ એઝ મચ એઝ આઈ કેન બટ નાઉ ઇઝ ધ ટાઈમ વેન આઈ કેનોટ હેલ્પ યુ, સો પ્લીઝ ડોન્ટ બી ડિસપ્લીઝડ બટ let me do more and more spiritual practice. So is the agnya of all the tirthankaras, all the great acharyas, all the great saints. Emni vat to apne bolvane pan emnu naam layak nathi, to apne prabhu evi shakti ape ke apne papo thi bachiye, punya vadhariye pan punya ne apnu lakshya na maniye. પુણ્ય તો 6ઠા ગુણસ્થાન સુધી વધારતા જવું પડશે. પુણ્ય 6ઠા ગુણસ્થાન સુધી વધ્યા જ કરે. મહાવ્રત ગ્રહણ કરો તે, પરંતુ એ લક્ષ નથી. લક્ષ તો છે અંત મંગળ. બોલીએ સાથે, શુદ્ધ ભાવ મોજ માં નથી સરવ તો જરો નાથે લાગો તાકે દેન શો કહો કમો અને કરો દેવ કી પરમ કૃપાળો ત્રિલોકનાન સંતન કી જયાન શાંત શાંત શાંત.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.